नमस्कार, वेबिनारमा जोडानार दरेकनो स्वागत छे। आजे गिन्नारी मंडळनो 287મો વેબિનાર છે। આજના વક્તા છે ડોક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આરોગ્યના પગથિયા ભાગ 10 વિશે માહિતી આપશે। તો શ્રી વૈદ્ય શ્રી બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય આવે શરૂ કરી શકે છે। નમસ્કાર સર, જય ધન્વંતરી। નમસ્કાર, જય ધન્વંતરી બધા મિત્રોને। અવાજ સંભળાય છે બરાબર? હા, સંભળાય છે સર। ઓહો, જય ધન્વંતરી। અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તો પચામી અન્નમ ચતુર્વિધમ। કૃષ્ણ ભગવાને ગીતાજીમાં પ્રાણ અપાન ને સમાન કરી ટૂંકમાં યોગ્ય દિશા આપી અને આહાર નું પાચન કરું છું એવી રીતની વાત કરી, તો એનો સીધો અર્થ એવો થાય છે કે આપણું જે કઈ સર્વે રોગો પી મંદાગ્નો અગ્નિ જે છે એ મંદ થાય તો ને માત્ર તો જ રોગો થાય છે। અને એના માટે કૃષ્ણ ભગવાને એવું કીધું કે જઠરાગ્નિ હું છું, તો સર્વવ્યાપી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને આપણે વર્ષા ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને આ વર્ષા ઋતુમાં ખાસ કરી અને અગ્નિમંત થાય છે, એટલા માટે ખાસ આપણે ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રાર્થના કરી। ફરીવાર આપણે બધા વેબિનારમાં જોડાયેલા મિત્રોને પ્રણામ વંદન, ખાસ તો નિકલ્યા છે ને મારા ગુરુજનોને ખૂબ ખૂબ વંદન કે જેના કારણે આપણને અવારનવાર જ્ઞાનનો ચર્ચાનો લાભ મળે છે અને સંહિતાઓની અંદર આપેલા મર્મો એ સમજવાનો મોકો પણ મળે છે। થોડું રિપીટેશન આપણે કરવું પડશે કારણ કે જે ઋતુઓ છે એ ઋતુઓ 6 ઋતુ શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત, આ 6 ઋતુ અને ઋતુ પ્રમાણે એના અસરો આપણા શરીર ઉપર થાય છે। પહેલી જે 3 ઋતુ છે શિશિર, વસંત અને ગ્રીષ્મ, એને આદાન કાળ કહેવામાં આવે છે અને આદાન કાળની અંદર ઉત્તરોત્તર ઋતુમાં પશુ પક્ષી પ્રાણી માત્રનું બળ ઓછું થતું જાય છે અને વર્ષા, શરદ અને હેમંત એને વિસર્ગ કાળ કહેવામાં આવે છે અને એમાં ઉત્તરોત્તર જે શક્તિ છે એ સંપાદન થતી જાય છે। આદાન કાળની અંદર સૂર્ય બળવાન બને છે, વિસર્ગ કાળની અંદર ચંદ્ર બળવાન બને છે અને આના પરિણામે વાયુ, પિત્ત અને કફ એના જે દોષો છે તે દોષો પ્રમાણે સંચય, પ્રકોપ અને પ્રશમ એ પ્રમાણે શરીરની અંદર રોગો જન્મે છે અને આ રોગો જન્મે એ વખતે જો આપણે આહાર વિહારનું પથ્યપાલનનું બંધ કર્યું ન કર્યું હોય તો આપણને સામાન્ય રીતે ઘણા બધા રોગો થાય છે। એના પરિણામને અંતે આપણે દિનચર્યા અને ઋતુચર્યા, એક મિનિટ ઇમરજન્સી નો હોય, 2 મિનિટ જરાક તમે મિતલ્યસે હેન્ડલ કરી લો પ્લીઝ। મિતલ્યસે 2 મિનિટ હેન્ડલ કરો આપ। ઓકે ઓકે સર। એટલે આમ તો શિયાળો, ઉનાળો અને ચોમાસું અને આયુર્વેદ મુજબ 6 ઋતુઓ વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર। હવે વર્ષા ઋતુ શરૂ થશે, 2 મહિનાની ઋતુઓ હોય છે,
છ ઋતુઓ અને સાબે કીધું એમ આદાન કાર ને વિસર્ગ કામ તો છ ઋતુઓ પાલન કરવામાં આવે તો સુખી થાય અને પાલન ન કરવામાં આવે તો દુખી થાય. સુખ અને દુઃખ નો કરતા આ સિદ્ધાંત પ્રમાણે બીજા કોઈ નથી. આપણે અથવા આપણું આપણે ઉભું કરેલું પર્યાવરણ. તો અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ વર્ષા ઋતુમાં. વર્ષા ઋતુમાં સામાન્ય રીતે વાયુ દોષ છે પ્રકોપ પામે છે, પણ એનો સંચય તો ગ્રીષ્મ ઋતુમાં જ થવા ચાલુ થઈ જાય છે. અને વાયુમાં વાયુ છે એ વર્ષા ઋતુમાં પ્રકોપ પામે છે અને પાછું શરદ ઋતુની અંદર ઉપશમ એટલે શાંત થાય છે. પિત્ત દોષ છે એ વર્ષા ઋતુમાં સંચય થાય છે, કારણ કે ખાટો રસ પ્રદાન થાય છે. શરદ ઋતુમાં પ્રકોપ પામે છે અને હેમંત એટલે કે ઠંડી ઋતુમાં શમન થાય છે. જ્યારે કફ છે એ હેમંત અને શિશિર એમાં એનો સંચય થાય છે, વસંત ઋતુમાં પ્રકોપ પામે છે અને ગ્રીષ્મ ઋતુમાં શમન થાય છે. આ રીતના જે દોષ છે એ વધઘટ ન થાય, શરીરને રોગાક્રાંત ન કરે એના માટે આહારવેરનો જો ધ્યાન રાખવામાં આવે તો સામાન્ય રીતે આવતા રોગો અટકી જાય છે. વર્ષાનો કાળ સામાન્ય રીતે 15 જૂન થી 15 સપ્ટેમ્બર સુધી ગણવામાં આવે છે અને આ આદાન કાળનો કાળ છે. આદાન કાળને કારણે શરીર અને મન અને પાચન અગ્નિ બધું મંદ હોય છે. એટલા માટે તો ઋષિમુનિઓ કહે છે કે આદાન દુર્બલ દેહે પક્તા ભવતિ દુર્બલઃ. આદાન કાળના કારણે દેહ દુર્બળ હોય છે અને પાચન અગ્નિ પણ દુર્બળ હોય છે. સ વર્ષાશુ અનિલાદિનામ દુષ્ણેહી બાધ્યતે પુનઃ. એટલે વર્ષા ઋતુને કારણે પવન એટલે કે વાયુ વગેરે દોષો પ્રકોપિત પામે છે અને એના પરિણામે જઠરાગ્નિ છે એ મંદ થાય છે. ભૂબાષ્પાદ હવે સંસ્કૃત શબ્દ શ્લોકો એટલા માટે હું બોલું છું કે દાખલા તરીકે મિતલે સાહેબને બધા જયારે કોઈ વનસ્પતિની વાતો કરતા હોય ત્યારે લેટિન નામ બોલતા હોય તો લેટિન નામ બધાને ખરેખર જરૂરી નથી હોતું, પણ ધીમે ધીમે કરતા આપણો મહાવરો વધે અને આપણને એનું જ્ઞાન વધે અને ઘણીવાર રુચિ પણ વધે. આજે સંસ્કૃત ભાષાનું રિપીટેશન અને ઉચ્ચારણ એટલા માટે એક તો પ્રિય ભાષા છે, હૃદયને ગમે એવી છે. એક શબ્દનો અર્થ અનેક રીતે આપણે વિવરણ કરી શકીએ અને એક શબ્દની ઘણી બધી એ તર્ક સમાયેલા છે. ભૂબાષ્પાત મેઘ નિશિંદાત પાકાત અમલાત જલમ ચ વર્ષાશુ અગ્નિ બલેક્ષણે ઉપયંતિ પવનાદય. વર્ષા ઋતુની અંદર જમીનમાંથી બાષ્પ નીકળે, વરાળ નીકળે છે અને મેઘ નિશિંદાત અને પાછું ઉપર વરસાદ છે એ પડે છે અને એના પરિણામે જળ જે પાણી છે એનો અમ્લ વિભાગ બની જાય છે અને એના પરિણામે એના કારણે ઉગતી ઔષધિ પાન બધું જે છે એનો વિભાગ વધુ ને વધુ અમ્લ બની જાય છે. વર્ષાશ્વ અગ્નિ બલે ક્ષીણે કુપ્યંતિ પવન આદય. અને આના પરિણામે વર્ષા ઋતુને કારણે અગ્નિનો બળ ક્ષીણ થવાને કારણે વાયુ પિત્ત અને કફ
આ ત્રણે દોષો કોપાયમાન થાય છે અને સામાન્ય રીતે વાયુ જે છે એ પ્રકોપ પામે છે. તસ્માત તેથી એટલા માટે સાધારણ સર્વ સુકામે એમ કે છે કે તસ્માત આવું થાય છે એટલા માટે સાધારણ સર્વ વિધિ પ્રવાસુ શિષ્યતે, એટલા માટે સાધારણ રીતે બધા જે નિયમો વર્ષા ઋતુમાં પાળવાના હોય દરેકે પાળવા જોઈએ. જેવી રીતે માં બાળકને દાદી માં બાળકને સમજાવતી એવી રીતે ઋષિઓ આપણને કારણ સહિત સમજાવે છે કે આવું થાય છે માટે અગ્નિ મન પડે છે, માટે દોષો પ્રકોપ પામે છે, માટે તમારે આ નિયમો પાળવા જોઈએ. બહુ વ્યવસ્થિત સમજાવે છે. તો શું કરવું જોઈએ? ઉદમંથનમ, ઉદમંથનમ એટલે આપણે સામાન્ય રીતે સાથવો છે એ બે રીતે બનાવવામાં આવે. એક સાથવો એટલે કે જવ અથવા ઘઉંને શેકી નાખો, શેકીને પછી એને ખાંડીને એને ભેળવી દેવામાં આવે છે. એક તો એને પાણીમાં ભેળીને ખાવામાં આવે છે, એક ઘીમાં તળી અને શેકીને કરવામાં આવે છે. તો ઉદમંથનમ એટલે જલમાં ધોયેલો જે સાથવો, ઉદ એટલે પાણી, એમાં જે છે એ ધોયેલો સાથવો જે છે, બનાવેલો સાથવો એ, પછી દિવા સ્વપ્ન એટલે દિવસની ઊંઘ, અવશ્યાય એટલે ઝાકણ, નદી જલમ નદીનું પાણી, વ્યાયામ એટલે અતિશ્રમ, આતપો એટલે તડકો, ચ એવ વિવાયમ ચ એટલે મૈથુન, ચ અત્ર વર્જયત આટલી વસ્તુ વર્જ્ય, વર્જયત એટલે આટલી વસ્તુનું અતિ સેવન કરવું નહીં. પેલા તો કયા આહાર અને વિહાર ત્યજવા એની વાત કરી વર્ષા ઋતુમાં. તો ઉદમંથનમ પાણીથી બનાવેલો ધોયેલો જે સાથવો છે એ ખાવો નહીં. દિવા સ્વપ્ન દિવસે સૂવું નહીં. અવશ્યાયમ એટલે ખુલ્લામાં સૂઈએ ઝાકળ વગેરે જે આવે એ લેવું નહીં. નદી જલમ નદીનું પાણી પીવું નહીં. વ્યાયામમ અતિ કસરત કરવી નહીં. આતપમ બપોર વચ્ચેનો જે ભારે તડકો હોય તો એનું સેવન કરવું નહીં. વિવાયમ મૈથુન આટલી વસ્તુનો ત્યાગ કરવો, અને જો ત્યાગ કરવામાં ન આવે તો વાયુ પિત્ત કફ વગેરે દોષો પ્રકોપ પામે છે, અગ્નિ મંદ બને છે, અને આવા દર્દીને પછી ઔષધનું પાન કરવા છતાંય જો આ આહાર વિહારનું પાલન ન કરે તો દર્દી કષ્ટ સાધ્ય બની જાય છે. હવે સેવનીય આહાર વર્ષા ઋતુમાં કયા કયા ખોરાક ખાવા પીવા જોઈએ, આહાર વિહાર કેવો જોઈએ? તો પાન ભોજન સંસ્કારાન, પાન ભોજન એટલે આપણે કોઈ પણ પ્રકારનું પ્રવાહી પીતા હોય, જ્યુસ પીતા હોય, ભોજન કરતા હોય તો આ બધાને પ્રાય ક્ષૌદ્રાન્વિતાન સંસ્કારાન એટલે મધથી સંસ્કાર કરેલું, મધ મિક્સ કરેલું લેવાનું છે. પાન ભોજન કોઈ પણ પ્રકારનું જ્યુસ બનાવીએ કે ભોજન કરીએ તો બધાની સાથે મધ એનો સંસ્કાર આપવાનો, એને ભેળવાનો છે, એની સાથે લેવાનું છે, અથવા અનુપાન મધ લેવાનું છે. વ્યક્ત અમ્લ લવણ સ્નેહ, ખાસ તો અમ્લ એટલે ખાટા પદાર્થો, અને આ ખાટા પદાર્થો જે છે એનું સેવન કરવાનું છે. આપણે અગાઉ જે રસનો અધ્યાય જોયો ત્યારે આપણે જોઈ લીધેલું હતું કે ખાટા જે પદાર્થો છે એ ખાટા પદાર્થો જે છે એ વાયુનો પણ નાશ કરે છે. એટલે ખાટા પદાર્થની અંદર આપણે આમળા, દાડમ, દ્રાક્ષ આ બધા જે પદાર્થો છે એનું વધુમાં વધુ સેવન કરવાનું, અને લવણ, લવણ એટલે સૈંધવ, સંચળ આ બધા લવણનું છે યોગ્ય માત્રામાં ભોજનની સાથે વેળી અને આહારમાં ઉપયોગ કરવાનો. સ્નેહ ઘી અથવા તેલ,
એમાં સામાન્ય રીતે વાયુનો પ્રકોપ થાય વર્ષા ઋતુમાં, એટલે તેલ છે ઉત્તમમાં ઉત્તમ વાયુનાશક છે. વર્ષા કુલે અહની વર્ષા વર્ષા ઋતુના દિવસોમાં વિશેષ કરી અને આ ભોજન લેવાનું. વિશેષ શીતે વક્તવ્યમ વર્ષાશુ અનિલ શાંતયે, આ ઠંડી જે ઋતુ છે વર્ષા ઋતુમાં ઠંડી પડે અને એ દિવસોની અંદર અમ્લ રસયુક્ત પદાર્થો, લવણ રસયુક્ત પદાર્થો અને સ્નેહ ગુણયુક્ત આવા પદાર્થોનું સેવન કરવામાં આવે તો વાયુ શાંત થાય છે. હવે જે શાકાહારી છે એ લોકોએ અગ્નિ સંરક્ષણ વતાહા યવ ગોધુમશ, એટલે જે શાકાહારી છે માંસ નથી ખાતા એ લોકોએ યવ એટલે જવ, જૂના જૂના ગૌ શાલી ચોખા આ ખાવાનું છે અગ્નિ ની રક્ષા કરવા માટે. અતિ ભારે ખોરાક ખાવાનો નથી, જૂના જવ અને ગૌ ખાવાના. અને જે માંસાહારી હોય એના માટે પુરાણા જંગલ માંસે હિ ભોજન વિશેષ સંસ્કૃતે હિ, જંગલ માંસ નું જે ભોજન છે એ યુષને ક્ષૌદ્રાન એટલે મધથી સંસ્કાર કરીને લેવાનું છે. માધવિક અરિષ્ટ એટલે મહુડામાંથી બનાવેલો જે આસવ અને અરિષ્ટ છે એનું પાન પણ અલ્પ માત્રામાં કહેવાનું, જેના કારણે દીપન પાચન નો ગુણ વિકાસ પામે અને વાયુનું અનુલોમન થાય. મહેન્દ્રમ એટલે કે આકાશમાંથી તપ્ત શીતંબા કોપમ સાર સમય હોવા, એટલે કે આકાશમાંથી પડેલું જે પાણી છે એ ગરમ કરીને જ પીવાનું છે. પછી આકાશનું પાણી હોય તોય ભલે, એટલે કે વરસાદનું પાણી હોય તોય ભલે, કોપમ એટલે કૂવાનું પાણી હોય તોય ભલે, સરોવરનું પાણી હોય તોય ભલે, વર્ષા ઋતુમાં તમામ પાણી ઉકાળીને જ પીવાના છે. એટલે ઉકાળવાનું પાછું આપણને માપ આપણા શાસ્ત્રમાં આપેલું છે. કફ પ્રકૃતિ હોય તો ત્રણ ભાગનું પાણી બાળી નાખવાનું, ચોથા ભાગનું રેવા દેવા. પિત્ત પ્રકૃતિ હોય તો એના માટે અડધું પાણી બાળી નાખવાનું, અડધું પાણી રાખવાનું, એ પાણીનું સેવન કરવાનું. વાયુ પ્રકૃતિ હોય તો એમણે 1/4 એટલે કે ચોથા ભાગનું પાણી બાળી નાખવાનું, બાકીના 3 ભાગનું રેવા દેવાનું અને એ પાણી પીવાનું. આ રીતનું સામાન્ય રીતે ઉકાળવાનું હોય છે. પણ જનરલ સામાન્ય રીતે વર્ષા ઋતુમાં અડધું પાણી મળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવામાં આવે તો એ પાણી પાચન અને અગ્નિ દીપનને લાયક બને છે. મહેન્દ્રમ તપ્ત શીતંબા કોપમ સાર સમેવવા, પ્રઘર્ષ એટલે શરીરની અંદર ઘર્ષણ કરવાનું. ઉદવર્તનમ બાજરાનો લોટ છે, હળદર છે, બેડાની છાલ છે, આ બધાથી ઉદવર્તન કરવાનું છે શરીરમાં. સ્નાનમ ગંધમ સુગંધિ પદાર્થોથી સ્નાન કરવાનું છે. માલ્યમ સુગંધિ જે પદાર્થ ફૂલો છે એની માળા ધારણ કરવાની છે, બરોબર. પછી લઘુ શુદ્ધ અંબર, હળવા અને શુદ્ધ અને સાત્વિક અંબર એટલે વસ્ત્રો ધારણ કરવાના. ક્લેદી વાર્ષિકમ ભજે અને જે ક્લેદ એટલે ભેજ વાળું વાતાવરણ હોય ત્યાં રહેવાનું નથી, ભેજ વગરનું સૂકું વાતાવરણ હોય ત્યાં નિવાસ કરવાનો છે. સામાન્ય રીતે પૃથ્વી ઉપર બધી જગ્યાએ એ વખતે ક્લેદ હોય છે એટલે કે ભેજ સતત હોય છે, એટલા માટે સામાન્ય રીતે વર્ષા ઋતુમાં પ્રવાસ કરવાનો પર્યટન કરવાનો સામાન્ય રીતે મનાય છે. આજે જૈન સંપ્રદાયની અંદર આ વર્ષા ઋતુ આવે એટલે એ લોકો એક જગ્યાએ રહે અને સાધના કરે અને જ્ઞાનનો લાભ બધાને આપે છે, એનું કારણ પણ આયુર્વેદની અંદર સ્પષ્ટપણે સમાયેલું છે. તો વર્ષા ઋતુ એ વાયુના પ્રકોપ કાળનો છે અને વાયુના પ્રકોપ માટે સામાન્ય રીતે વાતાવૃતિ નાસ્તી રોજા બધી કોઈ પણ રોગ થાય તો એ રોગની અંદર વાયુનો હોય તો દુખાવો થતો નથી. વાતાવૃતિ નાસ્તી રોજા એટલે દુખાવો થાય તો વાયુ છે
અને બધા રોગની અંદર દુખાવો એટલે દુખાવો તો હોય જ છે, એટલા માટે આપણે વાયુને કંટ્રોલ કરવામાં આવે તો સામાન્ય રીતે મોટા ભાગના રોગો કંટ્રોલ થાય છે. પિત્તમ પંગુ કફમ પંગુ પંગવો મલ ધાત્વ, એટલે કે પિત્ત પંગુ છે કારણ કે પિત્ત ક્યાંય જઈ શકતો નથી, કફમ પંગુ કફ પણ ક્યાંય જઈ શકતો નથી. વાયુના યંત્ર નિયંતે, વાયુ જ્યાં લઈ જાય છે ત્યાં જે છે બીજા દોષો જાય છે અને ત્યાં જઈ અને આરોગ્ય અને અનારોગ્યનું કારણ બને છે. એટલા માટે આપણે દરેક ઋતુની અંદર ઋતુચર્યાનું જો પાલન કરીએ તો મોટા ભાગના આવતા રોગો અટકી જાય. આપણો હેતુ મુખ્ય છે સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણ, એટલે આપણે સાજા રહીએ અને સમાજમાં બધા સાજા રહીએ, એ આયુર્વેદનો પહેલો હેતુ છે. અને રોગોની ચિકિત્સા કરી રોગ દૂર કરવો એ આયુર્વેદનું બીજું પગથિયું છે. તો પહેલું પગથિયું જેટલું વધારે મજબૂત એટલી આપણી શક્તિ વેસ્ટ ઓછી થાય. એટલા બધા દવાખાના અને એની પાછળનો જે મેડિકલ ખર્ચો એના કરતા જે દવાઓ નુકસાન કરે એવી દવાનું જો સેવન ન કરવું હોય, અસાધ્ય રોગોની બીમારીનું ઘર ન બનવું હોય, તો માત્ર ને માત્ર આપણી પાસે એક જ વિકલ્પ છે, દિનચર્યા અને ઋતુચર્યા એનું ઊંડાણપૂર્વક સમજણપૂર્વક પાલન કરીએ અને કરાવીએ. આ તકે આપણે વર્ષા ઋતુની વાત કરી, એના માટે ખાસ તો એક આપણે બીજું વિચારવાનું રહ્યું કે માની લો કે આપણે અત્યારે 40 જણા જેટલા જે વાતો સાંભળીએ છીએ, થોડું ઘણું કંઈક અંશે આપણને વર્ષા ઋતુનું જ્ઞાન તો આવ્યું, આપણે તો પાલન કરીશું, તો બીજા માટે શું કરી શકીએ? આના માટે આપણે વિચારવું રહ્યું. એના માટે ઘણી બધી સંસ્થાઓ દ્વારા કેલેન્ડર બહાર પાડ્યા છે કે કઈ ઋતુમાં શું ખાવું પીવું, કેવો આહાર વિહાર, કેવી રસોઈ કરવી. ખાસ તો આપણા ધન્વંતરી પરિવાર શાપુર દ્વારા જ આ કેલેન્ડર બહાર પડ્યા હતા, કદાચ હોય તો ખૂબ ઉપયોગી છે. આપણને અવારનવાર ગિરનારી મંડળમાં પણ આવી પોસ્ટ મૂકે છે ઋતુચર્યા પ્રમાણે આહાર વિહારની, એને પણ ફોલો કરવું જોઈએ. તો દરેક રસોડા પાસે આ ઋતુચર્યા અને ઋતુ અને એનો આહાર અને રસોઈ એ કેલેન્ડર જો લટકતો હોય તો બહેનો દીકરીઓ માટે એ ઘણું મદદરૂપ થઈ જાય. અને એને પણ કાયમી તારીખિયાની જેમ જ એની સામે જોવાથી એને એ જ્ઞાન વધે અને એ આ દિશામાં આરોગ્યનું પગ માંડી શકે. તો આ ઋતુચર્યાની અંદર વર્ષા ઋતુ એની તો કાળજી રાખીશું, પણ સાથે સાથે આપણે વૃક્ષારોપણ પણ કામ આપણે બધા મિત્રો કરીએ છીએ. તો વૃક્ષારોપણ માટે પર્યાવરણ બચાવો, ભૂમિ બચાવવાનું આંદોલન ચાલુ છે, ખૂબ સારી વાત છે. આપણે એ બધાના ભાગનો એક હિસ્સો જ છીએ. રામચંદ્ર ભગવાનના આ સેતુ બાંધતી વખતે જેવી રીતે ખિસકોલીએ કામ કર્યું હતું, એવી રીતે હું ને તમે બધા યત કિંચિત કોઈ પણ નામ ગમે તે સંસ્થાનું હોય આપણે એમાં કેટલું યોગદાન આપી શકીએ એ જ સંતોષનો હેતુ છે. અને એમાંથી જ આપણને સંતોષ મળે તો ખાસ તો અત્યારે લુપ્ત થતી પ્રજાતિમાં જીવંતી જે આપણને ભૂરાભાઈ ઘણા બધા પ્રમાણમાં જીવંતી પૂરી પાડી શકે એમ છે, ભૂરાભાઈ વડોદરા જૂનાગઢમાં. તો આપણે જીવંતીનો પણ વધુમાં વધુ પ્રસાર ને પ્રચાર કરશું વાવવા માટે. ગળો તો આપણે બધા કરીએ જ છીએ, પણ ખાસ જે આપણું અભિયાન છે દાંતણ માટેનું, તેમાં દાંતણને ઉપયોગી સામાન્ય રીતે તમે જંગલમાં જાઓ ત્યારે કોઈ પણ ઝેરી ન હોય એવા કોઈ પણ ઔષધને તમે ચાવો ત્યારે ખબર પડશે કે 99% બધા વૃક્ષો, બધા વેલી, બધા દાંતણ કરવાને લાયક છે. દરેકમાં અલગ અલગ ટેસ્ટ છે. ક્યારે જિંદગીમાં આપણને ખ્યાલ ન હોય એવા રસવાળી ઔષધિઓ અને મોઢું ફ્રેશ કરી દે, શરીર ફ્રેશ કરી દે, માત્ર દાંતણ કરવાથી શરીર ફ્રેશ થઈ જાય આવી ઔષધિઓ રહેલી છે. તો આપણે ટૂથપેસ્ટને જ આકારો આપીએ અને દાંતણ બાજુ વળીએ. દાંતણ બાજુ વળશું તો વનસ્પતિની આપલે થશે, એના સદગુણો આપણામાં આવશે, એટલે આપણને વનસ્પતિ પ્રત્યે પ્રેમ જાગશે. સહેજે સહેજે આપણે વૃક્ષારોપણ બાજુ વળીશું તો આપણો બીજો મુદ્દો છે કે વૃક્ષારોપણ અને
દાંતણ એનો પ્રસાર ને પ્રચાર. હવે વર્ષા ઋતુમાં સામાન્ય રીતે જળ દૂષિત કીધું છે અને વર્ષા ઋતુનું જે જળ છે એ ઉકાળ્યા વગર પીવાનું નથી. તો હવે મને એવું લાગે છે કે આપણે થોડુંક, આપણને તો બધા પાણી એક સરખા જ દેખાય છે પણ જે પાણી છે એમાં પણ ઘણા બધા વિવિધ ગુણો અલગ અલગ રહેલા છે, તો થોડી છણાવટ એના વિશે પણ આપણે જોઈએ. જલમ એકવિધમ સર્વમ પતતિ ઇન્દ્રમ નભસ્તતા, જળ બધું આકાશમાંથી પણ એક જ સરખું આવે છે. તત્પતત પતિતમ ચૈવ દેશ કાલ અપેક્ષિત, જેવું જળ જમીન ઉપર પડે છે, નીચે પડે છે, પછી દેશ અને કાળ પ્રમાણે એના ગુણોનો વિભાગ થાય છે. ખાત પતત સોમવાયુ અર્કહી સ્પૃષ્ટમ કાલો અનુવર્તિભી, હવે ઉપરથી જે પડેલું જળ છે એને સોમ એટલે ચંદ્રમા, વાયુ વાયુદેવતા, પવન, અર્ક એટલે સૂર્યનારાયણ, આ બધા દ્વારા સ્પૃષ્ટમ એટલે એનો સ્પર્શ થતો થતો અને કાળના પ્રમાણે શીત અને ઉષ્ણ ઋતુના પ્રમાણે સ્નિગ્ધ વૃક્ષ વગેરે ગુણો જેવા જેવા ગુણો પૃથ્વીના પાત્રના તેવા તેવા ગુણો જળની અંદર આવે છે અને જળ એ પ્રમાણે અનુવર્તન કરે છે. હવે શીતમ શુચિ શિવમ ભૃષ્ટમ વિમલમ લઘુ ષડગુણમ પ્રકૃત્યા દીવમ ઉદકમ, આકાશમાંથી જે જળ પડે છે એના છ ગુણ બતાવ્યા છે. શીતમ એટલે કે ઠંડુ, હવે અહીંયા સીધે સીધી સારવાર પણ ચાલુ થાય છે. શીતમ એટલે ઠંડુ, એનો અર્થ એવો કે શરીરના ગરમીના તમામ રોગની અંદર ઉત્તમ ઉત્તમ જો કોઈ ઔષધ હોય તો જળ છે. શીતમ શીત ગુણ યુક્ત છે એટલે શરીરની અંદર ગરમી મટાડવા માટે જળ ગુણનો ઉપયોગ કરવાનો છે. પણ એસિડિટી હોય તોય ભલે, રક્તનો પ્રકોપ હોય તોય ભલે, ગરમી થતી હોય તોય ભલે, કાયમિતા રહેતો હોય તોય ભલે, તો એનો ઉત્તમ ઉપાય જળ છે. પણ જેવી રીતે ઔષધિ છે એ અનુપાન અને માત્રા અને સમય એની અપેક્ષા રાખે છે, એવી રીતે જ્યારે આપણે જળ એટલે કે પાણીને ઔષધિ તરીકે લઈએ છીએ ત્યારે એની માત્રા, એનું અનુપાન અને એનો કાળ એ પણ અપેક્ષા રાખે છે. એ પણ આપણે સમજવાનો છે, આપણા વૈદ્ય પાસે જઈને સમજવાનું છે ક્યારે કેટલું ને કયું પાણી પીવું. તો પાણી પણ સારામાં સારું ઔષધ છે અને એ ઔષધ માટે આપણી પાસે જ્ઞાન હોવું જરૂરી છે. એટલા માટે આપણે આ પાણી વિશે ઊંડાણમાં વાતો કરવા જઈ રહ્યા છીએ. તો પહેલો ગુણ છે શીતમ, શરીરની અંદર ઠંડક લાવે છે, ગરમીને દૂર કરે છે. માણસને ક્રોધ આવે છે તો ગરમીને કારણે આવે છે, એને ઠંડુ કરવા માટે શીતમ. મેં વાંચેલું અનુભવેલું કે જ્યારે આપણને વિચાર વધુ આવતા હોય, ક્રોધ આવતો હોય, એવું થતું હોય, તમે ઠંડુ પાણી પી લો તો શાંત થઈ જાય. શીતમ શુચિ એટલે પવિત્ર, બહુ મોટી વાત કરી કે આકાશનું જે પાણી છે એ શુચિ એટલે પવિત્ર છે. આપણે આપણું શરીરને પવિત્ર કરવા માટે સીધે સીધું આકાશનું પાણી જો આપણને મળતું હોય અને એ પીવામાં આવે તો શુચિ એટલે પવિત્ર. હવે પવિત્ર શબ્દ, શુચિ શબ્દ એટલો બધો ઊંડાણ અને રહસ્ય ભરેલો છે, એને એક કલાક સુધી સમજવા કરતા સીધે સીધું આકાશના પાણીનો શિવ સારા યોગ્ય પાત્રમાં સંગ્રહ કરી અને જો સેવન કરવામાં તો આપણામાં પવિત્રતા પ્રગટે. વાયુ પિત્ત અને કફ આ ત્રણ દોષો, સાત ધાતુ અને મલ આ બધાથી આપણું શરીર બંધાયેલું છે અને એનું ઇમ્બેલેન્સ થાય એટલે રોગ થાય અને રોગ થાય એટલે અશુચિ
અશુચિ ને દૂર કરવા માટે શુચિ એવો જે પદાર્થ છે એનું સેવન કરવું જોઈએ, અને એ શુચિ ગુણયુક્ત જે છે સેજે સેજે મળે એવું જળ છે, આકાશનું જળ. ઘણીવાર યાદ કરાવી દઉં કે ઔષધ સારામાં સારું ઔષધ કોને કહેવાય? બહુકલ્પમ બહુગુણમ સંપન્નમ યોગ્યમ ઔષધમ. બહુકલ્પમ અને કલ્પના કરી શકીએ એમ પાણીને તમે પી શકો, રસોઈ બનાવી શકો, બીજામાં નાખી શકો, મેળવી શકો, શરબત બનાવી શકો, કલ્પ બનાવી શકો, સરસ બનાવી, અનેક પ્રકારના ઉપયોગ કરી શકો. ચાલે બહુકલ્પમ બહુગુણમ, પાણીના બહુ બધા ગુણો છે, એક ખાલી ઠંડક જ મટાડે એવું નથી, બધા રોગો માટે. અને જળ એ જ જીવ, એ શબ્દ સાકાર થાય જીવન જીવવા માટે જળનો કોઈ વિકલ્પ જ નથી. તો આવી અદ્ભુત ઔષધિ આપણને જળ રૂપે મળે છે. તો શુચિ એટલે પવિત્ર કરે છે આપણને, મનને ઇન્દ્રિયો અને શરીરને પવિત્ર કરે છે. શિવમ, શિવમ એટલે કલ્યાણકારી, હંમેશા પાણી છે એ કલ્યાણ જ કરનારું છે. પણ જયારે તમે આપણે ઔષધના રૂપમાં લઈએ છીએ પછી આપણે પાણી પીતા હોય તો એ ઔષધ છે, કારણ કે તરસ એક પ્રકારનો રોગ છે, અને જયારે આપણે તરસ લાગે છે ત્યારે પાણી પીએ છીએ ત્યારે પાણી એક ઔષધિ છે. આ ઔષધિને કાલ એટલે કે તરસ લાગી એનો કાલ થયો, માત્રા એટલે કે જયારે આપણે પાણી પીએ તે પેટ ભારે ન થાય અને તૃપ્તિ થાય એટલા પૂરતું જ પાણી પીવાનું, એને માત્રા કીધી. અને એની પ્યુરિટી એટલે કે આપણે અત્યારે ગુણ જોઈ રહ્યા છીએ કે કેવા પ્રકારનું જળ જોઈએ, તો એ જળ જે છે તો એ જળ ઔષધ રૂપે, તમે માત્ર તરસ લાગી છે અને પાણી પીવો છો એ વખતે આપણે પાણીને અગ્નિ કાલ માત્રા એ બધું જો ધ્યાનમાં રાખીએ તો એ જ પાણી આપણા રોગો શરીરમાં રહેલા દૂર કરી શકે, અને એ જ પાણી આપણો આરોગ્ય સુધારી શકે, અને એ જ પાણી આરોગ્ય જાળવી શકે. શીતમ શુચિ શિવમ કલ્યાણકારી છે. રુષ્ટમ વિમલમ લઘુ, રુષ્ટમ એટલે કે વધારે પ્રિયતમ, આપણના મોઢાને પીવું ગમે એવું છે. રુષ્ટમ જો એટલા બધા ગુણ વાળું, સામાન્ય રીતે આપણે કહેવત છે કે જે ગુણકારી હોય એની કડવું હોય, સામાન્ય રીતે આપણી એક કહેવત છે કે લીમડો હારો બહુ પણ કડવો ખરો, પણ અહીંયા તો રુષ્ટમ આપણને પીવું ગમે એવું છે, વદન પ્રિય મોઢાને પ્રિય છે. તો શીતમ શુચિ શિવમ રુષ્ટમ વિમલમ, મળમ એટલું જ નહીં પણ શરીરમાં રહેલા મળને પણ દૂર કરે છે. વિમલમ લઘુ વચવામાં હળવું છે. ષડગુણમ આ છ ગુણ પાણીમાં રહેલા છે, પણ આ છ ગુણ પાણીમાં રહેલા છે એ છ ગુણ તો જ મળે કે આપણે એ પાણી, આકાશનું પાણી નું પાત્ર, આકાશનું પાણી જે પાત્ર છે, ત્યાર પછી આપણે કાલ એટલે કે આપણે એ કયા કાલમાં ભર્યું એ, અને આપણને ક્યારે પીએ છીએ તરસ ન લાગ્યું, કોઈ એમ સવારમાં ઉઠીને એક લીટર પાણી પી લ્યો, તો એ એ રીત ખોટી છે. દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે અલગ અલગ ખોરાક આહાર વિહાર ઔષધિ કામ કરે. એક ઔષધિ બધા વ્યક્તિને ક્યારેય એક સરખી અસર કરતી નથી, કારણ કે દરેકના શરીર મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને એની પ્રકૃતિ બધાની અલગ અલગ હોય છે. શીતમ શુચિ શિવમ રુષ્ટમ વિમલમ લઘુ ષડગુણમ પ્રકૃતમ દિવ્ય ઉદકમ. આ દિવ્ય શબ્દ વાપરો, આ દિવ્ય ઉદક એટલે દિવ્ય જલનો શબ્દ વાપરો. તો જેના માટે આપણે ખાલી શુદ્ધ અને સારી વસ્તુ માટે આપણે પ્રયત્ન ખૂબ કરીએ છીએ, અને આપણા પ્રયત્નો માટે આપણે સમય પણ આપીએ છીએ, આપણા પ્રયત્નો માટે આપણે પૈસા પણ આપીએ છીએ, પણ અત્યારે હિપ્નોટાઇઝ થયેલો સમાજ અલગ અલગ દિશામાં જઈને અલગ અલગ કામ કરે છે. એક સમય એવો હતો
કે એવો પ્રસારને પ્રચાર કરવામાં આવ્યો કે બહુ ક્ષાર વધી ગયો એટલે પીવા લાયક પાણી નથી, એટલે એનો વિકલ્પ આવ્યો આપણી પાસે આરો, અને ઘરે ઘરે આરો ફિટ થયા. જેના ઘરમાં શરૂઆતમાં આરો ફિટ થયા એ લોકો પોતાને ખૂબ ખૂબ નસીબ સમજતા, કારણ કે અમે હવે રોગી થઈશું નહીં, અમે હવે કાયમ માટે સાજા રહેશું. આમ કરતા કરતા ઘરે ઘરે આરો ફિટ થયા, અને એના પરિણામે અંતે બીજા નવા રોગો ઉત્પન્ન થયા, અને ત્યાર પછી બીજા રોગો ઉત્પન્ન થયા એટલે માણસને જાગૃત થઈને વળી પાછા વૈજ્ઞાનિકો એમ કે ભાઈ હવે આ આરોના પાણીથી પીત વેલી ખામી ને આ અંતે એવું બધું થાય, ફરીવાર પાછો માણસ છે એ આપણે અલગ અલગ બાજુ ફંટાવા મીના છે. ફરીવાર પાછું માર્કેટમાં એવું સાંભળો કેંગન વોટરનું, એક કલાક સુધી કેંગન વોટર વાળા આપણને એના ગુણ લાભ ને બધું સમજાવે, પછી છેલ્લી કડી એમ જ કહેવામાં આવે કે આ કેંગન વોટર છે એ વેતા નદીના પાણી જેવું છે. હવે 3-4 લાખ નું તમે સાધન લ્યો અને વેતા પાણી જેવું હોય તો આપણને તો અત્યારે વર્ષા ઋતુમાં ખોબે ને ધોબે સીધે સીધો અંતરિક્ષ માંથી આપણને આ અમૃત મળવાનું છે. તો આપણે આ તકે એનો દરેક આપણા ઘરમાં તો સંગ્રહ કરીએ, પણ આપણે આજુબાજુમાં જેટલો કિંચિત પ્રયત્ન થાય એટલો પ્રયત્ન કરાવવાનો કે વર્ષા જળનો સંગ્રહ કરે. કારણ આપણે હોસ્પિટલ 25-50 કરોડ ની હોસ્પિટલ નહીં બધાવી શકીએ, આપણે કોઈને 10 લાખ રૂપિયાનું ઇમરજન્સી ઓપરેશન તો ઓપરેશન નો ખર્ચો કદાચ નહીં આપી શકીએ, પણ આપણે આરોગ્ય આ દિશામાં આપી શકીએ કે વ્યક્તિ દરેક વ્યક્તિને ઘેરે જો વરસાદનું પાણી યોગ્ય સમયે સંગ્રહ કરવામાં આવે. અહીંયા હું એ પણ વાત કરીશ કે કઈ ઋતુમાં ક્યારે પાણીનો સંગ્રહ કરવો, કઈ ઋતુનું પાણી કેવું છે એની પણ હું વાત કરવાનો છું. પણ આ તકે આપણે આ એક બીજી ત્રીજા નંબરનું આપણી પાસે જે આ ચેલેન્જ આવે છે પ્રસાર પ્રચાર કરવાની, કે આપણે તો વરસાદનું પાણી પીએ પણ આપણી આજુબાજુમાં સમાજમાં અને દેશમાં વધુમાં વધુ માણસો આ પાણી પીવે તો એ નિરોગી રહે. કારણ કે શીતમ શુચિ, હવે શીત પાણી સારી માત્રાનું પાણી પીએ તો માણસમાં ઝઘડા થતા, હવે વિચાર કરી લે કઈ હૈદ ઉધીનું વિજ્ઞાન છે, કારણ કે શીત ગુણયુક્ત છે, શુચિ પવિત્ર છે, બધા પવિત્ર, શરીર પવિત્ર થાય, મન ઇન્દ્રિયો પવિત્ર થઈ જાય, શિવમ કલ્યાણ કરી પોતાનું કલ્યાણ થાય તો બીજાની કલ્યાણની ભાવના ઉત્પન્ન થાય, મૃષ્ટમ મધુર, કોઈ પણ પાન કરતી વખતે જો આ મોં મોઢું આનંદિત હોય તો એ ઊર્જા શરીરમાં જાય અને એના પરિણામે અંતે આપણે ઇન્દ્રિયો પણ પ્રસન્ન બને, વિમલમ આપણું શરીર વિમલ બને, તો આપણું મળ રહિત શરીર બને તો આપણી ઓજ ઊર્જા અને એ પણ બીજાને મદદરૂપ થાય. તો આવા ગુણયુક્ત જે છે એ પાણીનો સંચય કરી અને ઉપયોગ કરવામાં આવે તો માત્ર ને માત્ર શબ્દો દ્વારા આપણે આ સેવા કરવાની છે કે દરરોજ એક કે બે વ્યક્તિને કહેવાનું આજે કાલે પરમ દિવસે એક દિવસ માણસને મજબૂરી બનશે કે વરસાદનું પાણી લેવું ભરવું ને પીવું એની મજબૂરી બનશે, દિવસ આવશે. એની પહેલા જો આપણે જાગી જઈએ અને જગાડી દઈએ તો સમયની પહેલા આપણે એડવાન્સ કામ કર્યું કહેવાય. આજે ઓસ્ટિયોપોરોસિસ તમે કહેતા હોય તો ભલે, પથરી કહેતા હોય તો પણ ભલે, ડાયાબિટીસ કહેતા હોય તો ભલે, ચામડીના રોગો કહેતા હોય તો પણ ભલે, આવા એટલા બધા રોગો છે એ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ પાણીને આધારિત છે. માત્ર એમીબીએસિસ એટલે કે ડાયરિયા એટલે કે ગ્રહણી પ્રવાહિકા જ માત્ર પાણીને આધારે નથી થતા. તો વરસાદનું પવિત્ર રાખેલું પાણી પાણીજન્ય થતા રોગોથી તો બચાવે છે, પણ એના સિવાય એ અગ્નિ પ્રદીપ્ત રાખે છે, શરીરને રોગ રહિત રાખે છે, એના પરિણામે અંતે આવતા રોગો પણ અટકે છે. એટલે વર્ષા ઋતુમાં જે વરસાદ આવે છે એ અને બીજી ઋતુમાં આવે છે એ આપણે એના પછી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પણ ભૂમિ, જે ભૂમિ એટલે કે જમીન છે એ બદલે એટલે જમીનમાં જે પાણી પડ્યું વરસાદ પડ્યું એનો સ્વાદ બદલાઈ જાય છે. ભ્રષ્ટમ પાત્રમ અપેક્ષતે, જે પાત્ર છે એનામાં રાખેલું પાણી
એના પરિણામે એ પાત્ર પ્રમાણે પાણીના ગુણ બદલે છે અને સ્વાદ બદલે છે. શ્વેતે કષાયમ, શ્વેત ભૂમિ ઉપર પડેલો વરસાદ માં તુરો રસ નો વધારો થાય છે પાણીમાં. પાંડરે શ્યાત તિક્તકમ, પાંડુ વર્ણની ભૂમિમાં જે પાણી હોય છે એમાં તિક્ત એટલે કડવો રસ પ્રધાન હોય છે. કપિલે ક્ષાર સંસૃષ્ટમ, કપિલ એટલે ઘેરા બદામી રંગની જ્યાં જમીન હોય એની પર વરસાદ પડે તો એ પાણીમાં ક્ષાર વધારે હોય છે. ઉષરે લવણાનિતમ, ઉષર એટલે બંજર જમીન હોય, રણપ્રદેશ જેવી જમીન હોય એવી જમીનમાં જ્યારે વરસાદ પડે ત્યારે એ પાણી જે છે એ લવણ રસયુક્ત, લવણ રસયુક્ત હોય છે. કટુ પર્વત વિસ્તારે, પર્વત વિસ્તારમાં વરસાદ પડે છે એમાં એ પાણીમાં વિશેષ કરીને તીખા રસની ઉત્પત્તિ થાય છે. મધુરમ કૃષ્ણ મૃત્તિકે, કાળી માટીમાં જો વરસાદ પડેલો જે હોય તો એ જળ છે એ મધુર રસ ગુણયુક્ત થાય છે. એતત ષટ ગુણા માચ્યતમ મહિષ્થસ્ય જલસ્યહિ, આ છ ગુણ છે એ પૃથ્વી ઉપર પડેલા વરસાદના પાણીના રસ બતાવ્યા છે. આપણને ઘણો બધો અનુભવ છે કે આપણા ગામનું પાણી અલગ અલગ કુવાના પાણીનો અલગ અલગ સ્વાદ હોય છે. તમે પાંચ ગાંવ દૂર જાઓ તો પાણીનો સ્વાદ બદલે છે. અત્યારે કદાચ આ સાયન્સ આપણને ખ્યાલ આવશે કે ઋષિ મુનિએ તો આ આપણને વાત કરી દીધી છે કે ભાઈ સફેદ શ્વેત ભૂમિમાં જાઓ તો કષાય ગુણયુક્ત પાણી હોય, જમીન હોય પણ એ કુવામાંથી પાણી આવતું હોય તો બીજો એક નિયમ છે કે જે ભૂમિ કે જે પર્વત ઉપર પાણી પડે છે એ ભૂમિ કે એ પર્વત ઉપર રહેલા કુવા તળાવ કે જે કઈ જળ સંગ્રહના સાધનો છે એ પાણીની અંદર એ પર્વત અથવા એ ભૂમિનો ગુણ આવે છે. તથા વ્યક્ત રસમ વિદ્યાત એન્દ્રમ કારમ હિમમ ચયત, હવે બીજું એક પ્રકારનું આપણને કહે છે અવ્યક્ત રસ, જળમાં અવ્યક્ત રસ છે. કયા કયા જળમાં? એન્દ્રમ, વરસાદનું સીધે સીધું પાણી કોઈ પણ પ્રકારનો સ્પર્શ ન થયું હોય તેમાં અવ્યક્ત, એમાં કોઈ તમને ખારો ખાટો તીખો કોઈ રસ નહીં મળે. કારમ એટલે કરા, જે કરા પડે છે એ પણ અવ્યક્ત રસ વાળું છે. હિમમ એટલે કે જે બરફ છે, હિમ છે એમાં પણ તમને અવ્યક્ત રસ મળે છે. યત અંતરિક્ષાત પતતિ ઇન્દ્ર સૃષ્ટમ ચ કૈશ્ચ પાત્રે પ્રયુણિત તત ઇન્દ્રમ ઇતિ એ વદંતિ ધીરા નિરંદ્રપેયમ સલિલમ પ્રધાનમ. જે અંતરિક્ષમાંથી પાણી પડે છે ઇન્દ્ર દ્વારા છોડવામાં આવેલું, એવું કીધું ઇન્દ્ર દ્વારા સૃષ્ટમ, ઇન્દ્ર દ્વારા છોડેલું અંતરિક્ષનું પાણી છે એ જેવા પાત્રમાં ગ્રહણ કરવામાં આવે એવા ગુણો ધારણ કરે છે. પણ ચાંદીના પાત્રમાં જો આ પાણી ઝીલવામાં આવે, ચાંદીના પાત્રમાં ઝીલવામાં આવે તો તદ ઇન્દ્ર નરેન્દ્ર પ્રેયમ, નરેન્દ્રમ એટલે રાજાઓને એટલે કે ખૂબ ધનિક લોકો, રાજાઓને રાજાના માણસોને પીવા લાયક છે. યત અંતરિક્ષાત પતંતિ ઇન્દ્રમ સૃષ્ટમ ચૌકેશ્ચ પાત્રે પ્રહિ ગૃહ્યતે અંબહ તદ ઇન્દ્રમ ઇતિ એવ વદંતિ ધીરાહા, ધીર પુરુષો એવું કહે છે કે નરેન્દ્ર પ્રિય પેયમ રાજાઓને ધનિકોને રાજાઓના સમૂહને આ પાણી પીવા લાયક છે. રાજાઓને શબ્દ એટલા માટે વાપરો, ધનિકોને શબ્દ એટલા માટે વાપરો કે એક તો ચાંદીના પાત્રમાં ઝીલવાનો છે એટલે આ લોકો જે કરી શકે, બીજી વસ્તુ એ લોકોએ બહુ મનને સ્થિર રાખી અને કામ કરવાનું છે. એટલા માટે જો આ ઇન્દ્રજળ જયારે એ પીવામાં આવે તો એ લોકો સારી રીતે સુશાસન વ્યવસ્થા કરી શકે. એટલા માટે આપણે જ્યારે જ્યારે રાજસ્થાન જઈએ છીએ કે ગુજરાતમાં કે બીજા રાજ્યમાં પ્રવાસ કરીએ છીએ
ત્યારે રાજા રજવાડાઓ એના મહેલ એનું રહેવાનું એનું સુવાનું એનું સ્નાન ઇત્યાદિ તમે જો તો અલગ ટાઈપનું હતું. પણ જે આપણા ઋષિ મુનિઓના કહેવા પ્રમાણે ઘણી બધી જગ્યાએ આજની તારીખમાં આપણને આવા સ્નાનના નાના નાના જે સ્નાનાગાર છે રસોડા છે ઋષિ પરંપરા પ્રમાણે આજની તારીખમાં પણ આપણને મળે છે. આપણે તો અત્યાર સુધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાણીના જે રસ છે ગુણ છે એને વર્ણન કર્યું, પણ કોઈ પણ જળવાય એનો સામાન્ય ગુણ કેવો હોય રસ કેવો હોય તો ઈશ્વત કષાય મધુરમ, થોડું તુરા રસ અને મધુર રસ વાળો સુસૂક્ષ્મ એટલે સુ પાછો લગાડ્યો એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્ત્રોતોની અંદર પ્રસિદ્ધ જાય એવું વિષદમ તરત જ ફેલા જાય એવું લઘુ એટલે હલવું અવૃક્ષ અને વૃક્ષ ગુણ વાળું નથી અનઅભિસંધી અભિસંધી નથી સર્વ પાણી ઉત્તમ આવા ગુણ વાળું જે પાણી હોય એ પાણી ઉત્તમ છે. આ આપણે જોયા કે કેવી ભૂમિ એમાં કેવો રસ હોય. ઇન્દ્રજળ કોને કહેવાય? ચાંદીના પાત્રમાં જે જળ છે એ જળ ઇન્દ્રજળ કહેવાય અને એ જે લોકો પીવે એના માટે ઉત્તમ છે, ખાસ તો રાજા મહારાજાઓ અને ધનિક લોકો આ પ્રયોગો કરીશું. પણ હવે ગયું વર્ષે નો એકલો બે વર્ષથી આપણે અનુભવીએ છીએ કે બારે બાર મહિના વરસાદ આવ્યો. વરસાદ આવ્યો વગરનો ભાગ્ય જ કોઈ મહિનો રહ્યો, બાકી તો થોડો ઘણો વરસાદ તો આવ્યો જ હોય. તો દરેક ઋતુમાં વરસાદ પડે અને ઋતુ પ્રમાણે જે વરસાદ આવે એ વર્ષા જળના ગુણો અલગ અલગ હોય છે ઋતુ પ્રમાણે. વાર્ષિકમ એટલે વર્ષા ઋતુમાં, અત્યારે જે વર્ષા ઋતુમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ એ વર્ષા ઋતુમાં જે અંતરિક્ષમાંથી જળ આવે છે એ જળ ગુરુ એટલે પચવામાં ફેરે છે. હવે અભિસંધી કફકારક છે, મધુર એટલે મધુર રસયુક્ત છે, નવમ નવું પાણી જે શરૂઆતના વરસાદ આવે છે વર્ષા ઋતુના નવમ એટલે શરૂઆતના વરસાદ જે આવે છે એ પચવામાં ગુરુ છે. અભિસંધી એટલે કફકારક છે અને મધુર ગુણયુક્ત છે. આપણે શરૂઆતમાં જોયું કે અગ્નિમંદ હોય છે, આદાન કાળને કારણે અગ્નિમંદ થયેલો હોય છે, આદાન કાળને કારણે પક્તિ એટલે જઠરાગ્નિ પણ મંદ હોય છે. તો એના પરિણામે વર્ષા ઋતુમાં આપણને પાણી ઉકાળી પીવાનું કીધું વર્ષાચર્યાની અંદર, વર્ષા ઋતુની ચર્યામાં. તો એનું કારણ ગુરુ, કારણ કે આ પાણી પચવામાં વહેલે છે એટલા માટે ઉકાળવાનું કીધું. અભિસંધી કફકારક છે, મધુરમ એટલે મધુર રસયુક્ત છે, એટલા માટે વર્ષા ઋતુનું પાણી જે છે એ હંમેશા ઉકાળીને જ વર્ષા ઋતુમાં પીવાનું છે. પછી વર્ષા ઋતુમાં જે વરસાદ આવે એ તો આવું છે. પછી શરદ ઋતુમાં શરદ ઋતુનો જે વરસાદ આવે એ પાણી તનુ એટલે પટલું, લઘુ એટલે હળવું, અનઅભિસંધી કફ કરનાર નથી, ભારે નથી, પ્રાય શરદી વર્ષતી. એટલે વર્ષા ઋતુ કરતા સામાન્ય રીતે આ પાણી પતલું છે, હળવું છે, અભિસંધિકારક નથી, પીવાલાયક છે, સારું છે. તત્તુ તે સુકુમાર આશુ સ્નિગ્ધ ભૂષ્ટ ભોજન તેષામ ભોજ્ય ચ ભક્ષે ચ લેહે પેયે ચ શસ્ય. તેતુ માટે આ સુકુમાર એટલે કે જે મૃદુ પ્રકૃતિ વાળા અને નાના બાળકો હોય, શો સ્નિગ્ધ ભૂષ્ટ ભોજન એમણે સ્નિગ્ધ અને એવું ભોજનની સાથે આ પાણી લેવાનું છે. તેષામ ભોજ્ય છે ભક્ષ્ય છે, એના ભોજનમાં એના ભક્ષ્ય બનાવવામાં એના પીવામાં એના ચાટવાનું એટલે કે લેહી એટલે ચાટવાનો કોઈ પણ પદાર્થ હોય એ બધાની અંદર આ પાણી ઉમેરીને તમે ઉપયોગ કરી શકો અને એ વખાણવા લાયક છે. તનુ લઘુ અને અભિસંધી પ્રાય શરદી વર્ષતી તયતુ સુકુમાર આશુ સ્નિગ્ધ ભૂષ્ટ ભોજન
तेषा भोज्य च भक्ष्यश्च लेये पेये च षट्च। એટલે શરદ ઋતુનું જે પાણી છે એ સંગ્રહ કરવા લાયક ઉત્તમ અવતાર છે, એટલા માટે આપણે શરૂઆતમાં 2 કે 3 વરસાદ છે એ આપણે પાણી સંગ્રહ કરતા નથી, ત્યાર પછી મકર નક્ષત્ર થી ચાલુ કરીએ છીએ, મકર નક્ષત્ર થી પછી છે કે સ્વાતિ નક્ષત્ર સુધીનું પાણી ઉત્તમ અવતમ છે। હેમંત ઋતુનો વરસાદ કેવો છે? સ્નિગ્ધમ વૃષ્યમ વલહિતમ ગુરુ, હેમંત ઋતુની અંદર પડેલો વરસાદ છે, સ્નિગ્ધ છે, સ્નિગ્ધ ગુણ યુક્ત છે, વૃષ્ય છે, વૃષ્ય એટલે કે શ્રવણ શક્તિ વધારનાર છે, સ્ત્રીની અંદર સ્ત્રીત્વ વધારે, પુરુષની અંદર પુરુષત્વ વધારે, બલમ તાકાત આપનારું છે, ગુરુ એટલે ભારે છે। હેમંત ઋતુની અંદર જો વરસાદ પડે અને ઝીલી લેવામાં આવે તો આવા ગુણ વાળું પાણી આપણે આખું વર્ષ પીવા મળે। હેમંતે શૈલમ સ્નિગ્ધમ વૃષ્યમ બલમ હિતમ ગુરુ, હવે જયારે આવું વર્ણન વાંચશો ત્યારે આપણને થશે કે આટલું મોટું ઉત્તમ ઔષધ અને પાછું કોઈ પણ પ્રકારના ચાર્જ આપ્યા વગર આપણને મળે છે, આપણને એનું જ્ઞાન નથી, અને જયારે થોડું ઘણું જ્ઞાન મળે છે તો આપણે એને ફોલો કરતા નથી, હાથ જવતા નથી, જાળવતા નથી। જયારે પાણીનું મહત્વ સમજાશે તો કદાચ 25-50 લાખ રૂપિયા ગોળ બની જશે અને 5-10 તોલા સોનું ગોળ બની જશે, પણ 100 લિટર પાણી જે તે ઋતુનું ઉત્તમ ગુણવાળું જયારે મહત્વ વધારે સમજાશે ને ત્યારે આપણે થશે કે આપણે પ્રકૃતિનો સાચા અર્થમાં ઉપયોગ કરીએ છીએ, કારણ કે સોનું કે પૈસો એ આરોગ્ય નહીં અપાવી શકે। હેમંતે સલિલમ સ્નિગ્ધમ, હેમંત ઋતુનો વરસાદ છે એ વૃષ્ય છે, વૃષ્ય એટલે આજે લાખો કરોડો રૂપિયા જે છે એ સંતાન પ્રાપ્તિ માટે માણસો દોડાદોડી કરે છે અને છતાંય સફળતા નથી મળતી, જયારે અહીંયા વર્ષ હેમંત ઋતુનું પાણી જ વૃષ્ય છે, સ્નિગ્ધ છે, માણસમાં સ્નિગ્ધતા આવે, પ્રેમ ઉત્પન્ન થાય એવું જે ગુણ વાળું છે એ હેમંત ઋતુનું પાણી છે, અને બલમ બળ આપનારું છે, ગુરુ ભારે છે, એટલે જેનું શરીર હલવું હોય, વજન ઘટતું હોય, વજન વધતું ન હોય, નબળાઈ લાગતી હોય, આ બધા માટે હેમંત ઋતુ। શિશિરમાં કિંચિત તો લઘુતરમ શિશિરે કફવાત જીત, અને શિશિર ઋતુમાં થોડુંક શરદ ઋતુ કરતા લઘુ એટલે હળવું, અને કફ વાજિત કફ અને વાયુ બંનેને જીતવા વાળું છે। વસંત ઋતુની અંદર કશાય મધુરમ, વસંતમાં જો વરસાદ પડે અને પાણી ઝીલી લેવામાં આવે તો કશાય મધુરમ, કશાય જે છે એ તુરો રસ, મધુર એટલે ગળો રસ, વૃક્ષમ વિદ્યાન વાસંતિ કમ જલમ, વર્ષા ઋતુનો જો જળ છે એ તુરા રસ અને મધુરસ ગુણયુક્ત છે, વૃક્ષ ગુણ પ્રધાન છે। અરે આપણે જયારે આ વર્ષ જળના ગુણો જોઈએ છે ઋતુ પ્રમાણે, ત્યારે જે ઋતુમાં જે રસ જે ગુણની જરૂર છે એ રસ અને એ ગુણ પાણીમાંથી મળે છે, સિવાય કે વર્ષામાં, વર્ષામાં જુદું છે। જો હેમંતમાં સ્નિગ્ધ વૃષ્ણ બળિતમ, સામાન્ય રીતે એ પાણી સ્નિગ્ધ વૃષ્ણ બળિત હતું, એટલા માટે આપણે લગ્ન છે હેમંત શિશિર ઋતુમાં ગોઠવા, અને એના કારણે વૃષ્યને એવા મહાન પુત્ર ઉત્પન્ન થાય એ એનો હેતુ હતો। હેમંતે સલિલમ સ્નિગ્ધમ વૃષ્ય બલમિતમ, પછી શિશિર ઋતુની અંદર કફ વાજિત કફ અને વાયુ દૂર થાય છે, વસંત ઋતુની અંદર કશાય અને મધુ તુરો રસ પ્રધાન બને છે અને વૃક્ષ ગુણ પ્રધાન બને છે, એટલે કફનો જે પ્રકોપ કાળ છે એમાં તુરો રસ પ્રધાન બનવાને કારણે, વૃક્ષતા પ્રધાન બનવાને કારણે કફનો સંયમ થાય છે, પ્રકોપ થતો નથી, અને જે કફ પ્રકોપ કરી અને રોગો ઉત્પન્ન કરતો હતો એ જ કફ શરીરને આરોગ્ય ભક્ષવામાં કામ કરે છે। ગ્રીષ્મ
ગ્રેષ્મિકમ ગ્રીષ્મ ઋતુમાં તનુ એટલે જે વરસાદ આવે તનુ એટલે પટલું હોય છે પાણી પટલું હોય છે અભી તનુ અનભિસંધી ભારે હોતો નથી જલમિતિ એવા નિશ્ચય આ રીતની ઋતુ પ્રમાણે અલગ અલગ ઋતુમાં અલગ અલગ વખતે પાણીના ગુણો જે છે એના રસ છે એ બદલે છે આ તો આપણે માત્ર જોયું કે ખાલી ચાંદીના પાત્રનું એકનું જ વર્ણન જોયું જેવા પાત્રમાં પાણી ઝીલવામાં આવે એ પાત્ર પ્રમાણે એના ગુણો અંદર વિકાસ પામે ચાંદીના પાત્રમાં એવા સોનાના પાત્રમાં એવા લોખંડના પાત્રમાં એવા પ્લાસ્ટિકના પાત્રમાં એવા અલગ અલગ જેવું પાત્ર તો પાત્રના ગુણ ભળે અને એ ગુણ પાણીમાં આવે અને આપણે પીએ એટલે આપણને પાણીના ગુણની સાથે સાથે એ ધાતુ અથવા પાત્ર એના ગુણો પણ આપણી અંદર પ્રવેશ કરે છે એટલા માટે વર્ષા ઋતુનું પાણી જે છે એ પછી શરદ ઋતુનું હેમંત દરેક અલગ અલગ ઋતુમાં પડતો વરસાદ આપણે ભારતની અંદર સામાન્ય રીતે વર્ષા ઋતુમાં વધારે વરસાદ પડે છે ત્યાર પછી આપણને સામાન્ય થોડો ઘણો લાભ મળે છે શરદ ઋતુની અંદર તો શરદ ઋતુ અને વર્ષાના અંતમાં મોટા ભાગે પાણીનો સંગ્રહ કરી લેવો એ હેતુ હોય છે અને સંજોગો વરસાદ બીજી ઋતુમાં જો વરસાદ પડે અને આપણી અનુકૂળતા હોય ને જો ઝીલવામાં આવે તો આ ગુણોનો પણ લાભ મેળવી શકાય આ તો આપણે નાના એવા વિજ્ઞાનની વાત કરી અલગ અલગ ધાતુ એની જો આપણે વાત કરીએ તો એ ઘણી બધી ઊંડી છે પણ આપણે સમજી શકીએ કે એ પ્રમાણે જો ધાતુ પ્રમાણે પાત્ર પ્રમાણે પાણીના ગુણ બદલતા હોય તો આનાથી આગળનું વિજ્ઞાન આપણને હજી કહે છે કે નદી દરેક અલગ અલગ નદીના ગુણ અલગ અલગ પર્વતના પાણીના ગુણ અલગ અલગ હોય છે અને એના માટે નદ્યઃ પાષાણ વિચ્છિન્ન વિક્ષુબ્ધ અભિહતઃ ઉદકઃ હિમવત પ્રભવઃ પથ્યા પુણ્યા દેવર્ષિ સેવિતા હિમાલય પર્વતમાંથી જે નદી નીકળે છે એની આજુબાજુમાં ઋષિ દેવ અને ઋષિ એ લોકો રહે છે એના નિવાસને કારણે પુણ્યા એ નદી ખૂબ પવિત્ર હોય છે અતઃ એટલા માટે અને બીજું કે પાષાણ વિચ્છિન્ન વિક્ષુબ્ધ એટલે પથરા સાથે પાણી અથડાય અથડાય ઉછળી ઉછળી વિક્ષુબ્ધ થાય અને એનું પાણી જે છે એ હલકું થઈ જાય છે પચ્ય સર્વ પ્રાણીઓને હિતકરથી એવું પાણી થઈ જાય એટલા માટે આપણે હિમાલયનું પાણી અને ખાસ કરીને ગંગાનું પાણી જે છે એ વર્ષો સુધી બગડતું નથી એના પહેલા બે કારણો બતાવ્યા દેવ ઋષિ સેવિતા દેવો અને ઋષિઓ દ્વારા સેવન કરેલું છે આ શબ્દ નાનો સૂનો નથી દેવો અને ઋષિઓ દ્વારા જ્યાં સેવન એટલે જ્યાં નિવાસસ્થાન છે એટલે માનો કે ન માનો જાણો કે ન જાણો લાભ તો મળે છે અને આપણે જે સંહિતા જોઈએ છીએ એ સત્ય સિદ્ધાંત ઉપર રહેલી છે એટલે એ બોલી સત્ય સત્ય અને સત્ય જ એમાં શંકા કરવાનું કોઈ સ્થાન નથી અને શંકા કરીએ તો આજે નહીં તો કાલે આપણે શીખવાડવા સિવાય આપણી પાસે છૂટકો નથી તો દેવ ઋષિ સેવિત દેવો અને ઋષિઓ દ્વારા સેવન કરેલું છે અથડાય અથડાય પાણી હલકું બને છે અને પરિણામે હિમાલયમાંથી નીકળતું જે પાણી જે છે એ પથ્ય હંમેશા હિતકર જ છે આ હિમાલયની નદીનું વર્ણન છે અથ પાષાણ સિક્ત વાહિન્ય વિમલ ઉદક મલય પ્રભવાહ યાશ્ચ જલમ તાસ અમૃતોપમ હવે મલ્યાચલ પર્વતમાંથી જે નદી નીકળે છે મલ્યાચલ ની અંદર પથ્થરના ટુકડા અને રેતી વધારે હોય છે જેના પરિણામે
એ પાણી ચોખ્ખું અમૃત જેવું હોય છે અને અમૃતના જેવા ગુણો કરે છે. હવે મલ્યાચલ છે એ મૈસૂર ની બાજુની પર્વતમાળા છે, એમને મલ્યાચલ છે. પશ્ચિમ અભિમુખા યાશ્ચપે પથ્યાસ્તા નિર્મલ ઉદકાહા, જે નદી પશ્ચિમ બાજુ વહે છે. હવે પર્વતના દાખલા તરીકે બે વિભાગ હોય અલગ અલગ, કે કોઈ પૂર્વમાંથી ઉત્પત્તિ થતી હોય અને પશ્ચિમમાં નીકળતી હોય, ઘણી પશ્ચિમમાંથી ઉત્પત્તિ થતી હોય પૂર્વમાં જતી હોય, તો પશ્ચિમ સમુદ્રમાં જવા વાળી જે નદી છે એનું જળ પચ્છી એટલે કે હિતકારી છે અને નિર્મળ હોય છે. હવે સાયન્સ સમજવા જેવું છે કે જે નદી પૂર્વ સમુદ્રમાં જવા વાળી હોય એ નદી મંદ વેગ વાળી હોય, પશ્ચિમ બાજુ તીવ્ર વેગ વાળી હોય, પૂર્વ બાજુ મંદ વેગ વાળી હોય, અને એનું જળનો ગુણ ગુરુ છે. આ સંશોધનનો વિષય છે અને એની પર ઊંડો વિચાર અને વિમર્શ કરવા જેવો છે કે શા માટે એટલે કે પવિત્ર છે અને પૂર્વ દિશામાં જતી જે નદી છે એ તો એ મારે અને તમારે બધાએ એમાં સંશોધન અને અભ્યાસ કરવાની જરૂર છે એનું વિજ્ઞાન શોધવા માટે. અને કદાચ આનું સાયન્સ જો કોઈને ખબર હોય તો એની આપણે ચર્ચા અને જ્ઞાન મેળવીશું. પારિયાત્ર ભવાહા, અલગ અલગ વિસ્તાર અને આપણા ભારતના ઉપમહાદ્વીપમાં મધ્ય અને પશ્ચિમ ભાગમાં આવેલ છે. આ એક બહુ મોટી પ્રાચીન પર્વતમાળા, એ લગભગ સરેરાશ 3000 મીટર ઊંચાઈ વાળી છે, જે આપણા ભારતીય મહા જે પર્વત છે એમાંથી જે નદીઓ નીકળે છે એ નદીઓ શું કરે છે? શિરઃ, શિરના રોગ, હૃદય, હૃદયના રોગ, કુષ્ઠ, ચામડીના કુષ્ઠ રોગ, નાની નાની ગોળીઓ એની પાછળ સંશોધન કરવા આ નદીનો પાણી પીવાથી આવા રોગો થાય છે. આપણે વિસ્તાર વાઇઝ પણ રોગો છે, અમુક વિસ્તારમાં પથરી વધારે હોય, અમુક વિસ્તારમાં ડાયાબિટીસ વધારે હોય, અમુક વિસ્તારમાં આ ટીબીના રોગો વધારે હોય, અમુક વિસ્તારમાં પાણીના રોગો વધારે હોય, તો વિસ્તાર પ્રમાણે પાણી, આબોહવા, ઉગતી વનસ્પતિ આ બધાની અસર 100% મનુષ્યો, પર્યાવરણ, પશુ પક્ષીઓ પર પડે છે અને આ પણ આપણી માટે એક સંશોધનનો વિષય છે. તો આ નદીમાંથી નીકળતો કઈ કઈ નદી? તો વિંધ્ય અને સહ્યાદ્રી, તો શિરોરોગ, હૃદયરોગ, કુષ્ઠરોગ અને સ્લીપર એવા રોગો વિશેષ કરીને થાય છે. હવે વરસાદ પડે ત્યાં સુધી નદીમાં પાણી આવે, વરસાદ પડે પાણી બંધ થઈ જાય, તો આવી નદી સામાન્ય રીતે શરૂઆતમાં જ્યારે વરસાદ પડે ત્યારે વસુધા, કીટ, સર્પા, કોમલ, સંદૂષિત, દોદકા, જયારે શરૂઆતમાં જયારે વરસાદ પડે ત્યારે એમાં કીટકો, સાપ, ઉંદર આવું બધું મરી ગયેલું હોય અને એના પરિણામે પાણી દૂષિત થાય છે અને આ પાણી વરસાદને કારણે જો પીવામાં આવે તો બધા દોષો પ્રકોપિત થઈ અને રોગો કરે છે. એટલા માટે શરૂઆતમાં નદીનું પાણી તો પીવું જ નહીં. વાપી ઉપ તળાગ ગોચર પ્રસરવાણ દિશુ અનુપશૈલ ધનવા નામ ગુણ દોષી વિભાજે.
અગાઉ આપણે વાત કરી એ રીતનો ઈટોથી બાંધેલો કુવો હોય, ઈટોથી બાંધેલા તળાવો હોય, ખુલ્લા તળાવો હોય, આવા કોઈ પણ પ્રકારના પાણી જે સંગ્રહ કરવાનો જે છે એ સંગ્રહ કર્યું હોય તો એ પાણી જે પર્વત કે જે ભૂમિ ઉપર બનાવેલું હોય એ પર્વત એ ભૂમિના ગુણો એની અંદર આવે છે. પિછલમ કે મિલમ ક્લિનમ પર્ણ શૈવાલ કર્દમેહિ વિવરણમ વિરસમ સાંદ્રમ દુર્ગદમ ન હિતમ જલમ. પીવાલાયક પાણી કયું નથી. જે પિછિલ છે, ચીકણો છે, ક્રિમિલમ એટલે જેમાં પાંદડા કચરો વગેરે સડી ગયેલો હોય, ક્લિનમ કે જે દૂષિત થઈ ગયેલું હોય, પર્ણ શૈવાલમ શેવાળ યુક્ત હોય, વિકૃત રસમ રસ છે વિકૃત થઈ ગયો હોય, સાંદ્રમ કપડામાં ગાળીએ તો પણ ગાળી ન શકાય એવું ખાટું હોય, આવા પ્રકારનું દુર્ગંધયુક્ત જે પાણી હોય એ કોઈ પણ પ્રકારે પીવા લાયક નથી. હવે વિશ્રમ ત્રિદોષમ લવણમ અંબુ યદ અરુણાલયમ ઇતિ અંબુ વર્ગ. અરે સમુદ્રનું જે પાણી છે એ ભગવાનનું નિવાસ સ્થાન છે અને આ સમુદ્રમાં ત્રિદોષ કોપક અને લવણ પ્રધાન હોય છે એટલા માટે આ પાણી પણ પીવા લાયક નથી. આ રીતનો આપણને ઋષિ મુનિએ માત્ર અંગુલી નિર્દેશ કરી પાણી ઉપર આપણને વિચારતા કરી દીધા છે કે આપણે તો ડંકીએથી કુવાયથી પાણી ગોળામાં ભરી લીધું, તરસ લાગી પી લીધું, મિકેનિઝમ થઈ ગયું છે. એ પીતી વખતે આપણને ભાવ નથી, પીતી વખતે પાણીનો અહોભાવ નથી કે આ પાણી કેટલા ગુણવાળું છે અને કેવા ગુણો આપશે. જો ખાલી આપણને ગુણોની ખબર હોય, પીતી વખતે આ મહાન ગુણોનું સ્મરણ કરવા માત્રથી શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયા એટલી ઝડપી બને છે, પાણીની અંદર રહેલા અમૃત જેવા ગુણોનું તરત જ પ્રસરણ કરી અને શરીરને આપી દે જો આપણે સારા ભાવથી પીવામાં આવે તો. એટલે પાણીને મહાન ઔષધ તરીકે લેવામાં આવે અને પાણી પીતી વખતે સામાન્ય દરેક ઔષધ વખતે આપણે મંત્ર તો બોલવાનો જ હોય છે, પણ પાણીનો ખાસ આપણે જોઈએ કે ઔષધ પરનો મંત્ર જે આપણે બોલ્યા હતા, ઓમ બ્રહ્મ દક્ષાશ્વિ રુદ્રેન્દ્રો ભૂચંદ્રાર્કા નીલાંધલઃ ઋષયઃ ઔષધિગ્રામા ભૂત સંતાસ્તુ પાંતુ તે રસાયનમિ વર્ષાણામ દેવાનામ અમૃતમ યથા સુદૈવ ઉત્તમ નાગાનામ વૈષજમ ઇદમ અસ્તુ તે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે વર્ષા ઋતુ એની ચર્યા અને સાથે સાથે આ વર્ષા વગેરે ઋતુમાં પડતા વરસાદ અને એના ગુણો, અલગ અલગ ભૂમિ એના ગુણો, અલગ અલગ પાત્ર એના ગુણો, ઇન્દ્રજળ આ બધાનું થોડા ઘણા અંશે આપણે વિવરણ ઋષિ મુનિઓ દ્વારા આપવામાં આવેલી પ્રસાદી રૂપે આપણે જે જ્ઞાન મેળવ્યું છે એનો એક જ સંદેશો જાય છે કે આ પવિત્ર પ્રસાદી પવિત્ર જ રહેવા દઈએ. પવિત્ર પ્રસાદી વાતાવરણ પર્યાવરણ બગડ્યા વગર આની પાછળ ઘણા બધા આપણને સૂચનો આવતા આવી જાય ઓટોમેટિક કે આ શુદ્ધ રાખવું તો પર્યાવરણ વાયુ શુદ્ધ રાખવું પડશે, એ શુદ્ધ રાખવા માટે પૃથ્વીને શુદ્ધ રાખવી પડશે, એના માટે આપણે પ્લાસ્ટિક કચરો સ્વચ્છતા વગેરે જેવા જે કાર્યો છે એ પણ આપણે કરવા પડશે. આના માટે કોઈ જરૂર નથી કે આપણે વિશ્વની યાત્રા કરીએ, આપણે માત્ર પોતે બદલીએ અને આપણી આજુબાજુમાં 2 ફૂટ 5 ફૂટ 50 ફૂટ કે 500 ફૂટ સુધી કામ કરીએ. વધુમાં વધુ વ્યક્તિ જો આ કામ કરે તો ઘણા બધા અંશે આ કામ સફળ થાય અને આપણે આપણું જીવન જીવા, આપણે આપણું કાર્ય કર્યું એ આપણને આત્મસંતોષ થાય. જય ધન્વંતરી. સરસ મજાનું વ્યાખ્યાન આપ્યું વર્ષા ઋતુ વિશે અને
માહિતી આપી, પછી પાણી વિશે વિસ્તૃત માહિતી આપી. તો શ્રી વૈદ્ય શ્રી નાકરાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકો છો. થોડુંક આપણને વાત કરશે કે કયા નક્ષત્ર માં જે કઈ મારો વિષય નથી અને એ વખતે આપણે પાણી ભરીએ, કારણ કે મગા નક્ષત્ર સામાન્ય રીતે આપણે પાણી ભરતા હોઈએ છીએ. તો આપણે જાની સાહેબ ને જ અત્યારે હજુ ઓનલાઈન નથી. બીજા કોઈને પ્રશ્ન હોય તો માહિતી હોય તો આપણને આપી શકે, કારણ કે એ પાછું એ મારો વિષય નથી. બરાબર. સામાન્ય રીતે મઘાનું પાણી શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને ઘણા બધા મઘા નક્ષત્રનું પાણીનું વખાણ પણ કરતા હોય છે. મઘા નક્ષત્ર એટલે મઘા એટલે શ્રાવણ મહિનામાં લગભગ આવતું હોય છે. પછી મઘા પછી આવે પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની, પછી હસ્ત એટલે કે હાથીઓ, અને હાથિયા પછી લગભગ ચિત્રા, અને પછી સ્વાતિ આવે. એટલે સ્વાતિ લગભગ દિવાળી આસપાસ નક્ષત્ર આવે, દિવાળી આસપાસ આવતું હશે નક્ષત્ર. જેમ જેમ શરદ ઋતુ પછી જતા ગઈ એમ એમ પાણી ઉત્તમ થતું જાય. બરાબર છે. જાની સાહેબ હવે જોડાણા. જાણી સાહેબ, કયા નક્ષત્રનું પાણી ઉત્તમ ગણાય? અશોકભાઈ જાની સાહેબ. જાની દાદા, એ ઓનલાઈન થયા છે પણ એ બોલી શકતા નથી, નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. જાની સાહેબ, આપ કયા નક્ષત્રનું પાણી, નાકરાણી સાહેબે કીધું તમારી દ્રષ્ટિએ કયા નક્ષત્રનું પાણી ઉત્તમ સંગ્રહ કરવો ઉત્તમ ગણાય? સ્વાતિ નક્ષત્રનું પાણી. બરાબર. મઘા માટે કઈ સારું છે? પણ મઘામાં અમુક જ અમુક નવ વર્ષનું પાણી લેવાય. મઘા નક્ષત્ર ત્રણ ચરણ હોય, દેવ, નર, રાક્ષસ. રાક્ષસમાં લીધેલું પાણી હોય થોડાક મોટેથી બોલજો. ધીમો આવે છે. બદલી નાખું જો મોબાઈલ બીજો છે. અન્ય કોઈને સવાલ હોય તો પૂછો. આમ તો ગામે ગામના પાણીનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. એટલે બરોબર દેશ કાળ ને જમીન ને નાકરાણી સાહેબ કીધું એમ, જેમ અમુક જગ્યાએ બહુ ઊંડા જઈએ તો ખારું પાણી આવે છે. ખારું પાણી પાછું ક્ષારવાળું પાણી હોય, એ પથરી ને એવું બધું કરતું હોય છે, ખાસ કરીને એલ્યુમિનિયમ. બીજું એક સાથે સાથે અત્યારે મૌન છે એટલે વાત કરી દઉં કે વરસાદનું પાણી સંગ્રહ કરવાની રીત, એની ઉપર પણ આપણને નિષ્ણાંતો છે પ્રકાશ પડે કે વરસાદનું પાણી ઉપરથી ભેગું કરી અને કઈ રીતે માની લો કે આપણે ભૂગર્ભનો ટાંકો બનાવ્યો તો એમાં પણ ફિલ્ટર ના અંતે પાણીનું, રેતીનું, પથરાનું કઈ રીતનું ફિલ્ટર કરાય એનું પણ પ્રકાશ પાડે જેને જે નોલેજ હોય તે.
નાગરાણી સાહેબ, એક આપણે ગીરમાં ઘણી જગ્યાએ સ્પ્રિંગ વોટર નીકળતા હોય છે, કે જેમ કે વૃક્ષો ની અંદર થી ઘણા એવી રીતના કઈક એવું હોય છે કે વૃક્ષો માંથી ઓટોમેટિક પાણી નીકળતું હોય છે, એ વધારે પીવાનો કોઈ આગ્રહ રાખતો હોય, જે જાણકાર હોય એ વધારે પાણી એનું પીતા હોય છે, એના શું લાભ હશે? આપણને આમાં સ્પષ્ટ કીધું કે જે પાણી, પાણીના પોતાના ગુણ તો 6 ગુણ તો કીધા જ, એ ગુણ તો છે, પણ જેની સાથે ભળીને આવે એના જેવા ગુણ થાય તો એ જે વૃક્ષમાંથી એવું એને આપણે પાત્ર ગણી લેવાનું. તો માની લો કે લીમડામાંથી ગુણ આવ્યું તો એ કુષ્ઠનાશક હોય અને કફનાશક આવા ગુણ વાળું હોય. દાખલા તરીકે ઉમરામાંથી પાણી આવ્યું તો ઉમરાનું પાણી છે એ શક્તિ વાળું હોય, બલ્ય બળ આપનારું હોય, સંધાન કર્મ કરનારું હોય, પછી જે શરીરની નબળાઈઓ દૂર કરનારું હોય, આવા ભૂખ બધા ગુણયુક્ત હોય. એટલે વૃક્ષને પાત્ર જ ગણી લેવું પડે આપણે, અને જે વૃક્ષમાં જેવા ગુણ હોય એવા એમાં ઉમેરો થાય. અને આમાં તે જે પાણી છે એ અલગ અલગ ગામનું અલગ અલગ સ્વાદ ને એ રીતનું હોય છે, દેશકા ને જમીનનો પ્રકાર કેવો છે એને અનુલક્ષીને પાણીનો સ્વભાવ એટલે કે ગુણધર્મ બદલાતા હોય. ખાસ કરીને બહુ ઊંડાઈવાળું પાણી હોય, જો ઊંડો બોર કરેલો પાણી, તો એમાં ભાંભળું એટલે કે ખારું પાણી થતું હોય છે, અને અમુક જગ્યાએ ક્ષારવાળું પાણી પણ થતું હોય છે, એટલે કે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ જેવા ક્ષારોનું પ્રમાણ વધુ હોય તો એવું પાણી પીવાથી પથરીનું પ્રમાણ વધુ થતું હોય છે, અને અમુક જગ્યાએ ફ્લોરાઇડવાળું પાણી હોય અમુક જગ્યાએ બરાબર, તો હાડકા નબળા પડી જતા હોય, દાંત અને હાડકા ઉપર ખાસ અસર થતી હોય છે, ફ્લોરોસિસ થતું હોય છે, ઓસ્ટિયો બરાબર, એટલે હાડકા અને દાંત નબળા પડતા હોય છે. એવું અમુક વિસ્તારમાં ખાસ કરીને ધ્રુજ સાહેબે કંઈક લીલિયા બાજુનું કંઈક કીધું હતું, તો ત્યાં ફ્લોરિનનું પ્રમાણ વધુ છે, અને અમદાવાદ બાજુ પણ એટલે એ રીતનું એનો પ્રયોગ કર્યો હતો મોરિંગા નો, એટલે આપણે શિગ્રુ નો સરગવા નો પ્રયોગ કર્યો હતો ને એ બહુ સફળ થયો. બરાબર છે, એટલે પાણી શુદ્ધિકરણ માટે પણ સરગવો ઉપયોગી છે. એવી રીતે નિર્મો વિશે આપણે પછી આપણે સુગંધી વાળો છે, તો એવી કેટલીક વનસ્પતિઓ પણ ઉપયોગી છે જેનો સ્પર્શ થવાથી અથવા એ પાણી શુદ્ધિકરણ માટે નિર્મોહીના બીજ છે, સરગવાના બીજ છે કે સુગંધી વાળો છે, તો જેવી વનસ્પતિ એવા ગુણધર્મો પાણીના અવડલાય છે. ભાવિનભાઈ આપને શું કહેવું છે? એક મારે એને લગતો એક સવાલ કરવો કે આપણે જે ઘરની અંદરના જે ટાંકા હોય છે ભૂગર્ભના, તો એ ઘરના ભૂગર્ભના ટાંકાની અંદર ફટકડી કે નાખવાની હોય કે કોલસો નાખી શકાય કે ચૂનો નાખી શકાય કે એ બધામાંથી ઉત્તમ શું? હવે પહેલી જ વાત, જો આપણે ટાંકો જે બનાવીએ છીએ એ ટાંકાને સિમેન્ટ થી ને એવું બધું બનાવીએ, તો પહેલું સૂચન એ આપણે કરી દઈએ કે માની લો સિમેન્ટ ની દિવાલ ને બધું હોય તો એક વખત મહિનો બે મહિના પાણી ભરી રાખવાનું, એના કારણે એની અંદર જે કેમિકલ આંતર બધું હોય છે એક બે વખત ટાંકો ખાલી કરી અને કમ્પ્લીટ કરીને પછી ભરવાનું, પહેલું સૂચન. બરાબર. બીજું સૂચન કે માર્બલ માની લો લગાવી દીધી તો સામાન્ય રીતે બહુ વાંધો નથી, પણ છતાંય એમાં 5-15 દિવસ તો પાણી ભરી જ રાખવું જોઈએ. હવે આ થયું પાત્ર, હવે એને સૂર્યપ્રકાશ નહીં મળે તો એમાં કોઈ પણ વસ્તુ નહીં નાખો, તો પણ સુધી મેં 5-5 વર્ષ સુધી પાણી પીધેલું છે, કોઈ પણ વસ્તુ ચૂનો કે કાંઈ પણ નાખ્યા વગેરે.
કારણ કે આપણું પાત્ર છે પાત્ર ના ગુણે મળવાના છે, પણ આપણે વિશેષ લાભ જોતા હોય, દાખલા તરીકે તમારે તાંબાના લાભ જોતા હોય તો તમે તાંબાના ટુકડા નાખો, લોખંડનો લાભ જોતો હોય તો લોખંડના ટુકડા નાખો, ચૂનાનો લાભ જોતો હોય તો ચૂનાના તત્વો નાખો, પણ એમાં સામાન્ય રીતે કોઈ બેક્ટેરિયા ડેવલપ થતા નથી. અને મેં લેબોરેટરી પણ કરાવેલી છે કે એ ટકામાં બીજું કાંઈ આવતું નથી. અને TDS છે સામાન્ય રીતે 70 ની આસપાસ રહે છે, એનો 70 80 ની આસપાસ TDS રહે છે. એટલે આપણે બીકને કારણે કે શુદ્ધિને કારણે નાખવું હોય તો સામાન્ય રીતે કાંઈ જરૂર નથી, પણ આપણે જે તે દ્રવ્યના લાભ લેવા હોય તો નાખી શકાય. એટલે જોકે અમે ઘણા બધા સ્ટોક હતા ને જોયા, પણ ચૂનો આપણે પાણી વરસાદ નું જે ભેગું કર્યું ને એ કઈ પણ ક્ષાર કોબાલ્ટ વગર નું છે, એટલે ચૂનો કેલ્શિયમ માટે અથવા તો ક્ષાર માટે નાખવાનો આવે છે. સૂર્યપ્રકાશ અને બે વસ્તુ નું અમે ધ્યાન રાખીશું, એમાં હવાનો છે અને સૂર્યપ્રકાશ, આખું વર્ષ પાણી એવું ને એવું છે, એટલે આ વસ્તુ છે. બાકી પછી જે વસ્તુ બધા નાખે છે એ તો પછી પોતપોતાની રીતે. અને સુરત ની અંદર તો એવા પ્રયોગો થઈ રહ્યા છે કે બિઝનેસ લેવલે કોઈ વરસાદ નું પાણી ભેગું કરે અને બધાને પૂરું પાડે અને એ અને જે તે ચાર્જ નક્કી કરે તો ઘણા બધા મિત્રો એનો લાભ લે છે અને સર્વિસ પણ સારી પડે. તો આ પ્રયોગો પણ સિટીમાં કરી શકાય, કારણ કે કોઈ સાતમા માળે પાંચમા માળે એપાર્ટમેન્ટ માં રહેતો હોય તો એ નહીં કરી શકે, પણ પીવું છે વરસાદ નું પાણી તો શું કરે. તો કોઈ એક મિત્ર જવાબદારી ઉપાડી લે ઇન્વેસ્ટમેન્ટ કરવા વાળો, તો વરસાદના પાણીનો સંગ્રહ કરે અને એ ડિલિવરીને એવી બધી વ્યવસ્થા કરે, થોડુંક માર્કેટ કરતા બે પૈસા ચાર્જ ઊંચો જાય, પણ એ કાંઈ મેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને સુરતમાં આ પ્રયોગ ચાલુ છે. અન્ય કોઈને સવાલ હોય તો બોલો. જાની સાહેબ હવે આવી ગયા, જાની સાહેબ બોલો. હા બોલો, શું પૂછતો છે? પાણી હોય વરસાદ નું પાણી સંગ્રહ કરવા માટે એના નવાસું હોય, ત્રીજો નવાસું પાણી આવી ગયું હોય મઘા નક્ષત્રમાં તો એ રાક્ષસ તુલ્ય થાય. બાકી આમ જોવા જાવ તો ચંદ્રના જે જે નક્ષત્ર છે ને એ નક્ષત્રમાં ચંદ્ર જળ એ સંબંધિત છે, એટલે ચંદ્રનું નક્ષત્ર રોહિણી, પછી શ્રવણ અને હસ્ત, રોહિણી હસ્ત અને શ્રવણ આ ત્રણ નક્ષત્ર નો અધિપતિ ચંદ્ર છે, એ જળ સાથે સંબંધિત છે, એટલે એ નક્ષત્ર નું પાણી સાબુ. બીજું પૂર્વ ભાદ્રપદ છે, એ ગુરુ નું નક્ષત્ર છે, એ પૂર્વ ભાદ્રપદે સારું કરો. બરાબર, સરસ માહિતી હતી. અન્ય કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હેલો ચાંદીદા, નમસ્તે. જેમણે જમીનમાં ટાંકા બનાવ્યા હોય પાણી ભરવા માટે, એ તો પણ આવું નક્ષત્ર તો કઈ જોતા ના હતા તો બધા નક્ષત્ર નું પાણી ભેગું થઈ જાય ને અંદર, એટલે એને બધા ગુણ આવી જાય એવું થાય ને? જેમ કે સ્વાતિ નક્ષત્ર નું પાણી એક પક્ષી છે, નામ મને બહુ ભૂલી ગયો છે, ચાતક. હા નહીં,
સ્વાતિ નક્ષત્ર નું પાણી હોય ને એ જ પાણી પીએ, એટલે આવા ઉલ્લેખ જોવા મળે છે. એટલે એના ઉપર કેમ ખ્યાલ આવે ધ્યાન રાખવું જોઈએ. બાકી ઓમ વરસાદ નું પાણી શુદ્ધ જ છે, નાખણી છે ભાઈ કીધું એમ, એ રીતે બરાબર વ્યવસ્થિત રીતે લીધું હોય તો કઈ એમાં ઓમ વાંધો નથી. પણ જેને પર્ટિક્યુલર કઈ ખાસ ઉદ્દેશ માટે જ લેવું હોય તો ચંદ્ર નક્ષત્ર સારા હોય, ગુરુના જે હોય એ સારા હોય, એ પંચાંગમાં આવતા હોય આપતા હોય ત્યારે જોઈ લેવાનું. આ નક્ષત્ર ચાલુ છે, હવે એમાં વરસાદ પડ્યો તો એ પડ્યો હોય તો એ ઝીલી લેવાનો, સંગ્રહ કરી લેવાનો જ્યાં સંગ્રહ થતો હોય. ડાયરેક્ટ ઢાકામાં જ કનેક્શન આપ્યું હોય તો સીધે સીધું ઢાકામાં જવા દેવાનું. રોહિણી નું પાણી જોઈ જોઈ તો રોહિણી તો જતી રહી છે, 8-6 એ પૂરી થઈ. પછી બીજું જાની સાહેબ કયું કીધું, રોહિણી ચંદ્રમાં રોહિણી રોહિણી અસ્ત અને શ્રવણ, અસ્ત અસ્ત તો બહુ વાર છે અને શ્રવણ ચંદ્ર નું છે, ચંદ્ર જળ સાથે સંબંધિત છે. આથીઓ તો નવરાત્રિ અને નવરાત્રિ અને સાત દરમિયાન આવે છે આથ્યો નક્ષત્ર. અષ્ટનો સમય છે આસો સુદ બીજ મંગળવાર થી, એટલે 27/9/2022 થી આસો વદ 1/10 ઓક્ટોબર સુધી છે. પછી મઘા છે શ્રાવણ વદ 6 બુધવાર થી, એટલે 17/8/22 થી ભાદરવા સુદ 30 મંગળવાર તારીખ 30/8 સુધી આ મઘા નક્ષત્ર છે. અને સ્વાતિ તો લગભગ દિવાળી પર જ આવે છે, આસો વધ 14 ને સોમવાર થી, એટલે 24/10/24 ઓક્ટોબર થી. આ રમેશભાઈ તમે તારીખ સહિત મૂકી દેજો રાશિ. હા ઓકે, ગ્રુપ માં પૂર્વ ભાદ્રપદે લઈ લો ને ગુરુ નું નક્ષત્ર. હા પૂર્વ ભાદ્રપદ છે ભાદરવા સુદ મંગળવાર થી, એટલે 30 ઓગસ્ટ થી ભાદરવા ત્રીજ મંગળવાર તારીખ 13 સપ્ટેમ્બર. સાંભળી લ્યો, પછી તમે વ્યવસ્થિત લખી તારીખ સહિત મૂકી દેજો. હા મૂકી દઈશ. ઓકે, એમાં પેલા લખી લ્યો પુનર્વસુ આવે તો. હા પુનર્વસુ. ઓકે બરાબર, પુનર્વસુ નું લખી નાખજો. હા, પૂર્વ ભાદ્રપદ રોહિણી પુનર્વસુ પૂર્વ ભાદ્રપદ ગુરુવાર અને રવિવાર, બરાબર, રવિ પુષ્ય અને ગુરુ પુષ્ય, બરાબર. હા, એટલે તે દિવસે પુષ્ય નક્ષત્ર હોય ને સાહેબ. હા, ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર હોય. હા, એટલે ગુરુ પુષ્ય બરાબર. ઓકે ઓકે સર, આભાર. ગુરુ પુષ્ય વ્રત અને રવિ પુષ્ય વ્રત એ અમુક ધાર્મિક કાર્યોમાં, પોષણ કાર્યોમાં ને એ બધામાં સારું કામ કરતું હોય છે. એ જાણી સાહેબ એના પર વધારે પ્રકાશ પાડી શકે. વિશાખા લખી લે એ ગુરુ નો. વિશાખા, વિશાખામાં તો સાહેબ વરસાદ ના નક્ષત્રો જ નથી, એટલે વરસાદ ના સમય માં છે નહીં, એટલે એ તો ગોતવું પડશે. આમ તો જાની દાદા, વર્ષા ઋતુ માં સૂર્ય નું મકર નક્ષત્ર નું પ્રમાણ ખૂબ જ મહત્વનું ગણાય ને. અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય ને એનો બંગલો હોય અધ્યક્ષ એના જેવું. એમાં સર એવું છે કે આપણે મકર નક્ષત્ર વખતે પાણી ભરવાનું, ખાસ કારણ કે વરસાદ બહુ ને વરસાદ પ્રચાર વધારે કરીએ છીએ. પણ મઘા નક્ષત્ર પછી જેમ આગળ આગળ વરસાદ પડે ને શરદ ઋતુ માં, પૂર્વ ફાલ્ગુની ચાલે. હા, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલે, એ શુક્ર નું, એટલે એ જળ તત્વ એ સંબંધિત.
તત્વ સાથે જે સંબંધિત નક્ષત્રો છે ને એનું થોડુંક ધ્યાન રાખવું. જળ તત્વ એ સંબંધિત જે જે નક્ષત્રો હોય ખંભાતમાં તો દાદા અગાઉ એક વાંચેલું હતું કે ખંભાત ના દરેક ઘરોમાં પેલા છે ને વરસાદના પાણી સંગ્રહ કરવાના ટાંકાઓ હતા. હાલમાં પણ અમુક ઘરોમાં છે. હા,